ઘણી વાર શીખવાડ્યું છે કે આમ આમ આવા પ્રોબ્લેમમાં તમારે આંખોમાં એકદમ આમ હાથ કરશો તો એ સામેવાળો ગભરાઈને ભાગી જશે. એટલું ને આવી બધી નાની નાની ટીક્સ છે આમાં, કે આપણે જોરની જરૂર નથી, આમાં ખાલી સ્કિલની જરૂર છે. એટલે આટલું બી આપણે દીકરીઓને આપણે શીખવાડીએ, એ લોકોને કોન્ફિડન્સ અપાવીએ તો ઇટ વિલ હેલ્પ. જી 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 રુઝાનજી. અને બીજી પણ એક અમુક એવી બાબતો છે જે મહિલાઓએ ધ્યાનમાં રાખવી જોઈએ અને જે પોતાની દીકરીઓને કહેવી જોઈએ અથવા તો પોતે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે બહાર જાય ત્યારે દીકરીની સાથે જવું, પછી સ્કૂલ બેગ ઉપર નામ, નાની દીકરી હોય તો સ્કૂલ બેગ ઉપર નામ, એડ્રેસ, ફોન નંબર વગેરે લખવા, તેમજ માર્કેટ કે ક્યાંય પણ બહાર જાઓ તો બાળકને સાથે રાખો બને એટલું. અને અજાણ્યા તરફથી જો કોઈ જબરજસ્તી થાય તો બૂમો પાડવી, જેવી રીતે તમે કહ્યું એવી રીતે એવું એને શીખવું. ઉપરાંત પડોશમાં કે તમે ભલે જોબ કરતા હો તો જો તમને એવું જરા પણ લાગે તો પડોશમાં કે સગાને ત્યાં બને ત્યાં સુધી ના સોંપવું, કારણ કે એ લોકો જ એનો મિસયુઝ કરતા હોય છે. ઉપરાંત અજાણ્યાને ટેલિફોન નંબર પણ શેર ના કરવો, અજાણી કોઈ વ્યક્તિ હોય એની સાથે. આ ઉપરાંત દીકરીને એકલી પાર્કમાં, માર્કેટમાં કે પિક્ચર જોવા પણ એની સાથે એક ફ્રેન્ડ, તમે જે કહ્યું રુઝાનજી એ રીતે, અને અજાણ્યાની સાથે કે કયા વગર કોઈ પણ ફ્રેન્ડ્સની સાથે ના જવું, આ પણ ખૂબ જ અગત્યની બાબતો છે. આટલું આપણે નાનું નાનું બી ધ્યાન રાખશો ને તો આપણે બધા સેફ એન્ડ સિક્યોર છીએ. આ ચીજો છે નાની, એવી કોઈ ખાસ મોટી નથી, પણ આપણે ધ્યાન રાખવી બહુ જરૂરી છે. જી જી રુઝાનજી. અને બીજો એક પ્રશ્ન એ થાય કે આ જે રેપના અને એવા જે કિસ્સા થતા હોય છે એમાં મોટા ભાગે જે છોકરાઓ હોય છે એનો ઉછેર ખૂબ જ એ રીતનો હોય છે, ક્યાંક એવી વિકૃતિ હોય છે. પરંતુ એવો અમારા દર્શક મિત્રોને પણ કદાચ એવો પ્રશ્ન થતો હશે કે સમાજના કયા વર્ગને, કયા વર્ગમાં આ બધું જોવા મળે છે. સી નોર્મલી મારા ડેફિનેશનમાં તો મોટા ઘરવાળા બી કરે છે, અલગ એવી ઘણા લોકો અંદર અંદર થતું હશે. અને કે ઘણી વાર તો જેટલું મોટું ઘર એટલું બોલી ના શકે, કારણ કે ઘરની ઇજ્જત જાય, આબરૂ જાય, એ પોઈન્ટ ઓફ વ્યૂથી. પછી ખેતરોમાં એ થાય છે કે ભાઈ ખેતરમાં ખેંચી લઈ ગયા અને પેલી પાણી લેવા ગઈ હતી, આ સંડાસમાં ગઈ હતી ને ખેંચી લઈ ગયા. અને જોડે જોડે આપણે જે બસોમાં, એટલે જે અર્બનમાં જે બહેનો અત્યારે છે અહીંયા કામ કરતી, એલા હોસ્ટેલ વર્કિંગ હોસ્ટેલમાં રહેતી હોય, એ લોકો જોડે બી થાય છે. એટલે મને વર્ગ પર ડેફિનેશન નથી આપવું, પણ મને એ ડેફિનેશન ખાસ આપવું છે કે આ જ્યારે જ્યારે જે છોકરાની જે તમે માનસિકતા કહી એ કેમ આવી હોય, કારણ કે એને બચપનથી કંઈક આવું આડુઅવળું જોયું હોય. જેને કેટલા ટસે ગામડામાં રહેતો હોય ને એને જોયું હોય કે બીજા લોકો પેલી ખેંચી લઈ જાય છે ખેતરમાં બેન બેનને, તો એને બી એ મોટો થશે ને એ બી એ ખેંચી લઈ જશે. યા જે બીજી આ બધું આડાવડા કામો જોયા હોય, એના પપ્પા કંઈક, મેં ના કહું મમ્મીને મારતા હોય યા પપ્પા કંઈક બીજું આ કરતા હોય, તો એ બધું. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે એઝ અ સમાજ અમારે જેને કેટલા ટસે એક બી સિમ્પલ એક્ઝામ્પલ કે ભાઈ પપ્પા ઘરમાં સિગરેટ પીતો હોય તો છોકરો પીવાનો જ છે, કારણ કે એ પપ્પાને જોઈને કરશે. સિમિલરલી એટલે સમાજે જાગૃતતા કરવાની છે કે ના ખોટું થઈ રહ્યું છે. અગર એ સમાજ જાગૃતતા કરશે, અગર એ ફેમિલી જાગૃતતા કરશે, સોસાયટી જાગૃતતા કરશે, તો આ કંટ્રોલમાં આવવાનું છે. ના તો આ કોઈ બી રીતે કંટ્રોલમાં નથી આવવાનું. એટલે તો હંમેશા કહીએ છીએ આપણે કે આઈ મીન વી વિલ, આપણે પોતાએ વી આર ઓલ રિસ્પોન્સિબલ. આપણે એવું નહીં કહી શકીએ કે પોલીસ છે ખોટી ને જજ છે ખોટા, એવું નથી કહી શકતા. આપણે પોતે પહેલા રિસ્પોન્સિબિલિટી લેવાની છે અને પછી આપણે એના પર શું કહેવાય એક્શન કરાવવાનું છે. એટલે આપણે બધા જ રિસ્પોન્સિબલ છીએ. જી જી, ખૂબ જ સરસ વાત છે. મહિલાઓની ખૂબ જ અગત્યની ભૂમિકા છે. હું ઘણી વખત આપણા પ્રોગ્રામમાં કહેતી હોઉં છું કે કંપની ચલાવવા કરતા પણ કદાચ વધારે મહત્વનું કાર્ય દરેક ગૃહિણીનું છે. તો રુઝાનજી એ બતાવો કે આની સામાજિક અસરો શું શું છે. આમ તો તમે ઘણી બધી બતાવી દીધી, છતાં અમારા દર્શક મિત્રોને, કારણ કે આપની પાસે માહિતીનો ભંડાર છે બધો, સામાજિક અસરમાં સૌથી કહ્યું કે જે અત્યારે આપણે આખી સોસાયટી સેફ્ટી સુરક્ષા અને સલામતીની આજે આપણે વાત કરી રહ્યા છીએ, ઇટ સેલ્ફ શોઝ કે જયારે કોઈ ચીજની વાત થાય છે દેટ મીન્સ કે એ ચીજનો અભાવ છે. અને જયારે ચીજનો અભાવ હોય છે, સારું છે અગર આજે બી આપણે જાગ્યા છીએ. મારા હંમેશા કેવું છે, જાગ્યા ત્યારથી સવાર. અને જયારે આજે બી આપણે જાગ્યા છીએ અને આજે બી આપણે એની વાત કરીએ છીએ તો, અને લોકો સમજીને પાર્ટિસિપેટ કરી રહ્યા છે, પોતાનું પ્રોબ્લેમ શેર કરી રહ્યા છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ છે. એટલે આજે આપણે બધાને ખબર છે કે એટલે તો 50% એપ્રોક્સિમેટલી દુનિયામાં 50% લેડીઝ છે અને 50% જેન્ટ્સ છે. એટલે અગર આપણે આ સંભાળશું નહીં, ધ્યાન નહીં રાખશું, સુરક્ષા સલામતી નહીં રાખશું, તો આ ધીરે ધીરે આમે ફીમેલ ફોર્ટિસાઇડ ને બીજા બધા કુકર્મ દુષ્કર્મ ના લીધે આ રેશિયો ઓછો થતી રહ્યો છે બહેનનો. તો તમે એ જુઓ કે આપણે એક જે હેલ્ધી સોસાયટી છે, જે એક છોકરાઓને પરણવા માટે છોકરીઓ જોઈતી હોય છે એ નથી મળતી. અગર આખી આપણે હેલ્ધી સોસાયટી આપણે એને અનહેલ્ધી બનાવી રહ્યા છે, અને જેમાં આપણે રહેવાનું છે, આપણા ફ્યુચર વાલા ફ્યુચર જનરેશને રહેવાનું છે. એટલે આ બધું જે થઈ રહ્યું છે એક નેગેટિવ છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે એક ફેક્ટ થઈ ગયું છે વર્લ્ડ ઓવરમાં કે બહેનો ખાલી એકલું ઘર માટે નહીં, પણ એ લોકો ઇકોનોમીમાં બી બહુ
આપે છે, યોગદાન આપે છે કે એ લોકોને લાગે છે બિઝનેસ બિઝનેસ બોલો યા જોબ બોલો એ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ ને જોબ માટે. ઉલટું ઘણીવાર એ લોકોના જે રોલ્સ છે જેને કહેવાય છે ડિફરન્ટ રોલમાં એ લોકો જે એ લોકોનું બિઝનેસ કરે છે યા જોબ કરે છે એ બહુ કામનું છે આપણી સોસાયટી માટે, આપણી વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે. એટલે એ અગર આપણે આ બધું ધ્યાન નહીં રાખશું, તમે બહેનોમાં જોયું છે બહેનો હંમેશા મલ્ટીટાસ્કિંગ મલ્ટીટાસ્કિંગ એટલે એ લોકો ઘર બી સંભાળી શકે, ઓફિસ બી સંભાળી શકે, એ લોકો બહુ કમ્પેશનેટ હોય એટલે એ લોકો જોડે કામ કરાવી બી શકે છે, કામ કરી બી શકે છે, એ લોકો ટીમ બનાવીને કામ કરી શકે છે, એ લોકો થોડા ઈગો લેવલ ઓછા હોય બહેનોના, એવા બધા સ્કિલ સેટ છે બહેનોના. એટલે હવે આપણે જોવાનું છે કે અગર આપણે આપણી આપણી ઇકોનોમી એટલે આપણે આપણી વ્યવસ્થા સુધારવી હોય, આપણી દેશને આગળ લાવવું હોય તો આને એના રિસર્ચ ને સર્વેસ બી કહે છે કે દેશને સુધારવા માટે આગળ લાવવા માટે બહેનોનું બહુ ઇમ્પોર્ટન્ટ યોગદાન છે. જે બીજું બી કહેવામાં આવે છે કે અગર એક દીકરીને ભણાવશું, આપણે એક બહેનને ભણાવશું તો આખા ફેમિલીને ભણાવશે, ત્યારે એક આપણે કમ્પેર નથી કરવું પણ અગર એક મેલને ભણાવશું તો ઓબ્વિયસલી ફેમિલીને નથી ભણાવવાનો. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને અગર આપણે આજે બી અત્યારે જાગીએ નહીં નહીં કરશું તો અમે વી આર ઓન અ વેરી બેડ સ્ટેટ. જે તમે જ કહ્યું કે ભાઈ રેપના કેસીસ વધી રહ્યા છે અને બહેનોમાં કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય છે, અટેક થાય છે બહેનોને, આપણી બહેનોનો રેશિયો ઓછો થઈ ગયો છે, મેલ ફિમેલનો રેશિયો ઓછો થઈ ગયો છે. અગર આપણે આજે નહીં જાગશું તો આઈ મીન આપણે આખી સોસાયટી ને આખું કન્ટ્રી ને મે બી ધ વર્લ્ડ વિલ બી અ બિગ ડિઝાસ્ટર. જી જી, ઘણી વખત એવું જોવા મળે છે રુસાનજી કે અમુક જે ક્ષેત્ર હોય છે એમાં સ્ત્રી સ્ત્રીની જ ખેંચતું હોય છે, એના પગ ખેંચતા હોય છે, એના બદલે કદાચ હાથ ખેંચે તો આપણો સમાજ અને આપણે પોતે ઘણા બધા આગળ વધી શકીશું. જી રુસાનજી, આપે જે અસરો છે એ તો જણાવી, પરંતુ એના ઉપાયો કયા કયા છે? એમાં ઉપાયમાં મેં કહ્યું ને કે સૌથી પહેલા તો આપણી જાગૃતતા. જાગૃતતા એટલે કે આપણે એઝ અ બેન એઝ અ ભાઈ આપણે ઉભું રહેવાનું છે, આપણે સ્ટેન્ડ લેવાનું છે. જેમ કે ઇફ યુ ડોન્ટ સ્ટેન્ડ ફોર વન થિંગ યુ વિલ ફોલ ફોર એવરીથિંગ, એવું કહેવામાં આવે છે. એટલે આપણે બધીએ મમ્મીઓએ દાદીઓએ બહેનોએ એક સ્ટેન્ડ લઈ લેવાનું છે, કે ફાધર હોય ભાઈઓ હોય હસબન્ડ હોય એક સ્ટેન્ડ કે ભાઈ અમે અમારી રિસ્પેક્ટ કરશું, અમારી વાઇફને રિસ્પેક્ટ કરશું, અમારી મમ્મીને રિસ્પેક્ટ કરશું, અમારી દીકરીને રિસ્પેક્ટ કરશું. કારણ કે અગર આપણે આ સ્ટેન્ડ આજે નહીં લઈશું તો આ ક્યારે નહીં લેવાય. સૌથી પહેલા જે બેઝિક ચીજ છે રિસ્પેક્ટનો, ઇક્વેલિટી તો હું પછી આવશે કહું છું. વેન યુ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ, કે લેટ્સ અગર વાઇફ સારું જમવાનું બનાવે છે ને હસબન્ડ કે ત્યારે આ સારું છે, રિસ્પેક્ટ આવે છે, પ્રેમ આવે છે, હસબન્ડ વાઇફનું આ છે, પછી ફાધર ડોટરનું તો હંમેશા એક બહુ એક અલગ જ રિલેશન છે, એક બહુ ગોડલી રિલેશન હું કહું છું કે જે પપ્પા અને દીકરીનો રિલેશન હોય છે એ એક ઇમ્પોર્ટન્ટ છે જે કેળવવાની જરૂર છે. પછી આપણે જે એપ્રિશિએશન કામનું કરીએ છીએ, જ્યારે આપણે આ બધું કરશું ત્યારે એ ઇમ્પોર્ટન્ટ ચીજ એક હેલ્ધી સોસાયટી બને છે. એટલે આપણો ઘરમાં દીકરા લો યા કોઈ જેન્ટલા જુએ છે અને એના મનમાં એ રીતે રિસ્પેક્ટ, એના બહેનની ભાઈ હોય તો એ બહેનની રિસ્પેક્ટ વધે છે કે ના મારી બહેન એ કામ કરે છે, આ બહેન ઇઝ આઈ મીન અચીવેબલ. આપણે પહેલાના જમાના શું હતું કે ભાઈ પાણી લાવવાનું તો ખાલી બહેનનું જ કામ યા જમવાનું તો ખાલી બહેનનું જ કામ, પણ હવે એ આપણે બધું કાઢવાનું છે. છોકરાઓનું બી એટલું જ કામ છે જેટલું છોકરીનું. કારણ કે અગર છોકરી જોબ કરે છે, છોકરી બહાર જાય છે તો ઘરે આવે છે તો અગર એ જમવાનું બનાવે છે તો હસબન્ડ બી જોબ કરતા હોય છે તો એમને બી ઘરે આવીને એટલું હેલ્પ કરવાની છે, જમવાનું બનાવવા યા જે બી હોય, પીરસવા માટે કે જે બી હોય. એટલે આપણે આ બધું બેલેન્સ કરવાની જરૂર છે. અને જ્યાં સુધી આપણે બેલેન્સ નહીં કરશું ત્યાં સુધી આઈ મીન આ નેગેટિવ થવાની છે. એટલે આપણે હંમેશા કહીએ છીએ કે હવે સમાજ જાગૃત થવાનું છે. ના તો તમે જોયું હોય તો લેટસે પોલીસનું કામ કરે છે, કાયદાનું કામ કરે છે, જ્યુડિશિયરીનું કામ કરે છે, પણ હવે જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈશું ત્યાં સુધી આપણે આનું રિઝલ્ટ નહીં લઈ શકીએ.